બસ આ એક સરળ અભ્યાસ કરો. જો તમે આ કરો છો તો તમે એક સાર્થક જીવન જીવશો, મારો વિશ્વાસ કરો. જો તમે તે સ્થિતિમાં સુવો છો તો તમે ઘણી વધારે સમજદારી અને ઘણી વધારે ઉર્જા સાથે ઉઠશો. વિથ મચ મોર એનર્જી. મોટાભાગે ભારતમાં એવું કહેવાય છે કે તમારે તમારું માથું ઉત્તર દિશામાં રાખીને ન સુવું જોઈએ. શું તમે આ જાણો છો? જો તમે તમારું માથું ઉત્તર દિશામાં રાખીને સુવો છો તો રાત્રિ દરમિયાન જ્યારે તમારું શરીર આડી અવસ્થામાં હોય છે ત્યારે લોહી ધીરે ધીરે તમારા મગજ તરફ ખેંચાવા લાગશે. જ્યારે મગજમાં લોહીનો ખૂબ વધારે પ્રવાહ હોય તો તમે શાંતિથી સૂઈ નથી શકતા. જો તમારામાં સ્વાભાવિક રીતે જ એક પ્રકારની મગજની નબળાઈ છે અથવા તો તમે ઘરડા છો તો ઊંઘમાં તમારું મૃત્યુ થઈ શકે છે. તમારા મગજની નસો ફાટી શકે છે કારણ કે મગજમાં વધારે લોહી પ્રવેશવાની કોશિશ કરી રહ્યું છે અને ત્યાં નસો વાળ જેવી પાતળી હોય છે. કશુંક વધારાનું ધકેલાઈ રહ્યું છે ચુંબકીય ખેંચાણના કારણે. જ્યારે તમે સીધા ઊભા હોવ ત્યારે એ નથી થતું. જેવા તમે આડા થાવ છો માથા પરનું આ ખેંચાણ એટલું મજબૂત હોય છે કે તમારું લોહી મગજ તરફ ગતિ કરવા લાગે છે. તો આને ટાળવા માટે આ ફક્ત ઉત્તર ગોળાર્ધમાં જ લાગુ પડે છે. જો તમે ઓસ્ટ્રેલિયા જાઓ છો તો તમારે તમારું માથું દક્ષિણમાં ન રાખવું જોઈએ. જો તમે ભારતમાં છો તો તમારે તમારું માથું ઉત્તરમાં ન રાખવું જોઈએ. તમે બીજી કોઈ પણ દિશામાં રાખી શકો છો, તે ઠીક છે. આ હંમેશા યાદ રાખો કે તમે ખરેખર નશ્વર છો, ઠીક છે? માત્ર શબ્દોમાં નહીં, ખરેખર તમે અત્યારે જ મરી શકો છો. તમે જુવાન કે ઘરડા હોવ તેનાથી કોઈ ફરક નથી પડતો, તમે અત્યારે જ મરી શકો છો. હા કે ના? તમે સુવા જાવ તે પહેલા પથારીમાં બેસો અને વિચારો કે આ તમારી મૃત્યુશૈયા છે. તમારી પાસે માત્ર એક જ મિનિટ છે જીવવા માટે. પાછા વળીને જુઓ કે તમે આજે જે કર્યું છે શું તે સાર્થક હતું. બસ આ એક સરળ અભ્યાસ કરો. અને તમને ખબર નથી કે ખરેખર જ્યારે તે થશે ત્યારે તમે મૃત્યુશૈયા પર બેઠા હશો કે દવાખાનામાં પડ્યા હશો જાત જાતની વસ્તુઓ શરીરમાં ખોસીને. કોને ખબર તે કેમ થશે, પણ દરરોજ આની મજા લો. તમે તમારી મૃત્યુશૈયામાં બેસો અને પાછળ વળીને જુઓ કે આજે મેં જે રીતે છેલ્લા 24 કલાક વિતાવ્યા છે શું તે સાર્થક હતા, કારણ કે હવે હું મરી રહ્યો છું. જો આ કરશો તો તમે સાર્થક જીવન જીવશો, મારો વિશ્વાસ કરો. તો દરરોજ રાત્રે સૂતા પહેલા તમારે બધાએ આ કરવું જોઈએ. છેલ્લી 3 મિનિટ જે પણ તમે ભેગું કર્યું છે, શરીર, મનની માહિતીઓ, વસ્તુઓ, નાની વસ્તુઓ છોડતા નહીં, નાની વસ્તુઓ બહુ મોટી હોય છે. મેં જોયું છે કે કેવી રીતે લોકો પોતાના ઓશિકાને સાથે લઈને ફરે છે કારણ કે તે બહુ મહત્વનું છે. તેથી તમારું ઓશિકું, તમારા જૂતા, જો તમારે સંબંધો હોય તો સંબંધો, બધી જ વસ્તુઓ જે તમે ભેગી કરી છે તેને બાજુમાં મૂકીને સૂવું. જો તમે તે સ્થિતિમાં સુવો છો તો તમે ઘણી વધારે સમજદારી અને ઘણી વધારે ઊર્જા સાથે ઉઠશો. તમે કલ્પના કરી હોય તેની કરતાં પણ ઘણી વધારે સંભાવનાઓ સાથે ઉઠશો. બસ સૂઈ જાઓ, એક જીવનની જેમ. એક પુરુષ તરીકે નહીં, એક સ્ત્રી તરીકે નહીં, આ કે પેલા તરીકે નહીં, બસ નીચે મૂકી દો બધું એમ જ. આ બહુ સરળ થઈ રહ્યું છે, બસ ઊંઘવાની સાધના. ઓછામાં ઓછું આ તો તમારે કરવું જ જોઈએ.